હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ તો આજે આપણે બનાવીશું પ્યોર કાઠિયાવાડી ભરેલું શાક આ ભરેલું શાકનો મસાલો હું તમને ઇન્સ્ટન્ટલી કઈ રીતના બનાવું એ શીખવાડીશ અને આ શાક ઘણા ખરાને નીચે બેસી જતું હોય છે તો એની ટિપ્સ અને ટ્રીકસ પણ શીખવાડીશ તો ભરેલા શાકનો મસાલો બનાવવાની શરૂઆત કરીએ ભરેલા શાક બનાવવા માટે સૌથી પહેલા આપણે ધાણાભાજી અને મેથીની ભાજી લઈશું અત્યારે શિયાળામાં મેથીની ભાજી ખૂબ જ સરસ આવતી હોય છે તો તમે એકવાર આ મસાલો જરૂરથી બનાવજો જો તમારે ભરેલું શાક ન બનાવવું હોય અને રેગ્યુલર શાક પણ બનાવવું હોય તો તમે આ શાકનો જે મસાલો બનશે એની એક થી બે ચમચી રેગ્યુલર શાકમાં ઉમેરશો તો પણ સ્વાદ ખૂબ જ સરસ આવશે હવે આપણે તેમાં મોટી બે ચમચી ચણાનો લોટ લઈશું શિયાળામાં જયારે આવું ભરેલું શાક ખાવાનું મન થાય અને આ મસાલો જો તૈયાર મળે તો મજા પડી જાય ને કારણ કે આ મસાલો બનાવવામાં નોર્મલી પહેલી જ વાર વાર લાગે છે તમે પછી આ મસાલો ફ્રીઝરમાં આઠથી દસ દિવસ માટે સ્ટોર કરી શકો છો ત્યારબાદ મેં અહીંયા ખમણેનું આદુ એડ કર્યું છે ત્યારબાદ હું લસણ એડ કરું છું શિયાળામાં લીલું લસણ પણ ખૂબ જ સરસ આવે છે તો તમે પાન સહિત એ પણ એડ કરી શકો ત્યારબાદ આપણે તેમાં માંડવીના બીનો ભૂકો એડ કરીશું મેં અહીંયા આખો પાખો ભૂકો લીધેલો છે એટલે કે બારીક નહીં એવો અધકચરો ભૂકો છે માંડવીના બીનો ભૂકો આપણે અહીંયા ત્રણ ચમચી એડ કરીશું મોટાભાગે લોકોનું ભરેલું શાક ઘણીવાર કુકરમાં બેસી જવાની પ્રોબ્લેમ આવતી હોય છે તમે જો આ રીતના બનાવશો તો તમારી એ પ્રોબ્લેમ પણ દૂર થશે ત્યારબાદ આપણે તેમાં એક ચમચી તલ ઉમેરીશું અહીંયા મેં સફેદ તલનો ઉપયોગ કરેલો છે આ બધા બેઝિક મસાલાઓ છે ત્યારબાદ આપણે રૂટીન ઘરના જે મસાલા હોય રેગ્યુલર ભરેલ શાકમાં એડ કરવાના એ બધા મસાલાઓ એડ કરી દેસુ જેમાં આપણે સૌથી પહેલા નમક લેશું ત્યારબાદ હું તેમાં નાની ત્રણ ચમચી જેટલું ધાણા ઉમેરીશ ત્યારબાદ આપણે બે ચમચી આખી ભરીને ચટણી ઉમેરીશું તમારી ચમચી મોટી હોય તો એક ચમચીનું માપ રાખી શકાય પોણી ચમચી જેટલી હળદર લેશું ત્યારબાદ અહીંયા બે થી ત્રણ ચમચી જેટલું હું તેલ એડ કરું છું તમારે જો લીંબુ આમાં એડ કરી દેવું હોય સાથે તો ઠીક છે અથવા તો તમે શાક બનાવતી વખતે એમાં ઉપરથી પણ એડ કરી શકો છો ત્યારબાદ હું અહીંયા એક મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરું છું અહીંયા તેલ એડ કરવું ઓપ્શનલ કઈ રીતના છે તો તમારા બધા મસાલાનું બાઇન્ડિંગ પ્રોપર આવે એટલું તેલ એડ કરવાનું તમે તેલનું પ્રમાણ તમારા મસાલાની અકોર્ડિંગ વધારે ઘટાડી શકો છો લાસ્ટમાં આપણે તેમાં થોડો એવો ગરમ મસાલો ઉમેરીશું હવે આ બધી વસ્તુને આપણે હાથ વડે જ મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો આપણે તેલ થોડું ઉપરથી એડ કરવું પડે એમ છે તો આપણે થોડું તેલ ઉપરથી એડ કરી દઈશું તમે જોઈ શકો છો આપણા મસાલાનું બેન્ડિંગ ખૂબ જ સરસ આવી ગયું છે બેન્ડિંગનો મતલબ અહીંયા આવી રીતના મિક્સ થઈ જવું છે તો તૈયાર છે આપણો ભરેલા શાકનો મસાલો આ શાકને તમે મિનિમમ આઠથી દસ દિવસ ફ્રીઝરમાં સ્ટોર કરીને રાખી શકો છો જો તમે રેગ્યુલર શાક બનાવતા હોય તો એકથી બે ચમચી એટલે કે આટલું માપ પરફેક્ટ છે અને જો ભરેલું શાક બનાવવું હોય તો ભરેલું શાક જે કાંઈ હોય એમાં આવી રીતના વચ્ચે સ્ટફિંગ કરીને મસાલો જ મૂકી દેવામાં આવે છે આમાં ઉપરથી ચણાનો લોટ એડ નથી થતો એટલા માટે આ શાક તળિયામાં બેસી જવાની કેવી કંઈ પણ પ્રોબ્લેમ નથી થતી અને જ્યારે ઇન્સ્ટન્ટ કોઈ મહેમાન આવ્યું હોય અથવા તો ફટાફટ ઘરે જમવાનું બનાવવું હોય ત્યારે આ શાકનો મસાલો ખૂબ જ ઉપયોગી થાય છે તો ચલો આપણે તેને ફ્રીઝમાં સ્ટોર કરી લઈએ સો ફ્રેન્ડ્સ આવી રીતના તમે શાકને ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો આ ભરેલા મસાલાને તમે મિનિમમ અઠવાડિયાથી પણ વધારે સ્ટોર કરો તો પણ ખૂબ જ સરસ રહેશે અને એને સિમ્પલ એવા શાકમાં પણ જો તમે એક ચમચી ઉમેરશો તો એ શાક ખૂબ જ સરસ લાગશે ટેસ્ટમાં અને ઇવન આનો ટેસ્ટ ઊંધિયા જેવો જ લાગશે કારણ કે આપણે ઊંધિયામાં યુઝ થતાં બધા મસાલાઓ આમાં યુઝ કરેલ છે તો આ મસાલો હતો હવે એમાંથી હું તમને ભરેલું શાક બનાવતા શીખવાડીશ આ ભરેલું શાક બનાવવા માટે મેં અહીંયા રીંગણા નાના લાલ ટમેટાં તમે અહીંયા કાચા ટમેટાનો પણ ઉપયોગ કરી શકો છો મેં અહીંયા બે ડમ કચ્છા કેળા અને આપણો બનાવેલો ભરેલો મસાલો લીધો છે હવે સૌથી પહેલાં દરેક શાકને આપણે કટ કરી લેશું રીંગણાને આપણે ઉપરથી જે ડીટિયા હોય જે દાંડલા છે એને કાટ કાપી અને વચ્ચે ચાર આકા પાડી લેશું હું તમને બતાવીશ આપણે એ આકા કઈ રીતના પાડીશું તમે જુઓ છો એ રીતના એમાં મસાલો ખૂબ સરસ ભરાશે અને રવૈયા એટલા જ સરસ લાગશે ટેસ્ટમાં તો આવી રીતના આપણે ચાર આકા પાડવાના છે ટમેટામાં પણ સેમ જો ચાર પડે તો ચાર અથવા તો બે પાડવાના અને કેળાની છાલ ઉતારી અને કેળાને બે બે પાર્ટમાં કટ કરી લેવાના અને એ બે પાર્ટને પણ વચ્ચેથી આકો પાડી લેવાનો તો બધી પ્રોસેસ જોઈ લઈએ સો ફ્રેન્ડ્સ આપણું શાક કટ થઈને તૈયાર છે તો હવે આપણે આ જે ભરેલો મસાલો છે એ બધા શાકમાં એટલે કે બધા જ વેજીટેબલ્સમાં આપણે ભરી લઈએ તો આપણું બધું શાક ખૂબ સરસ રીતના તમે જોવો છો એમ ચાર ચાર આકામાં ભરાઈ ગયું છે અને લુકમાં અત્યારથી જ એકદમ ડિલિશિયસ લાગે છે તો હવે આપણે એક પેનમાં તેલ ગરમ મૂકી દઈએ અને આ શાકનો રેગ્યુલર શાકની જેમ વઘાર કરી લઈએ સૌથી પહેલાં તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં જીરાનો વઘાર કરીશું જીરું ખૂબ જ સરસ રીતના સતનાઈ જાય ત્યારબાદ આપણે આપણું જે ભરેલું શાક છે એ વન બાય વન આમાં ધીમેકથી મૂકતા જઈશું આ શાકને હલાવવામાં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે લોંદો ન થઈ જાય અને આપણો ભરેલો મસાલો નીકળી પણ ન જાય તમે જોઓ છો એ રીતના બધું આવી રીતના એડ કરતી જાઉં છું આ શાકને તમારે કૂક તો કૂકરમાં જ કરવાનું છે પણ પહેલાં વઘાર આવી રીતના પેનમાં કરવાનો કે જેથી કરીને એકદમ છૂટું અને ખૂબ જ સરસ રહે અને ફ્રેન્ડ્સ આમાં એક ટીપ છે કે કોઈ પણ શાક તમે વઘારો એમાં પાણી એડ કરો એ પહેલાં તેલમાં એને બેથી ત્રણ મિનિટ એઝ ઇટ ઇઝ રહેવા દેવાનું નહીંતર જો સાથે સાથે તમે પાણી એડ કરી દેશો તો તેલ અને પાણી છૂટા પડી જશે એટલે કે આપણું શાક જરા પણ સારું નહીં બને અને મસાલાઓ ગમે તેટલા કરશો તો તો લુક પણ સારો નહીં આવે તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું હવે આપણે બેથી ત્રણ મિનિટ આવી રીતના રહેવા દઈશું હળવે હળવેથી હલાવીને અને ત્યારબાદ આપણે તેને કૂકરમાં લઈ લેશું અને કૂકરમાં ફાસ્ટ ફ્લેમ પર એક વિસલ અને ધીમા ફ્લેમ પર બે વિસલ વગાડીશું તો ફ્રેન્ડ્સ હવે મેં મારું બધું જ ભરેલું શાક આ કુકરમાં લઈ લીધું છે હવે સાથે સાથે આપણા ભરેલો મસાલો જેટલો પણ બાકી વધ્યો હોય એને હું શાકમાં ઉપર જ એડ કરી દઈશ કે જેથી કરીને શાક ખૂબ જ સરસ લાગશે ટેસ્ટમાં અને ઉપરથી આમાં એક પણ મસાલા કરવાની જરૂર નથી મીઠું પણ આમાં ઓલરેડી આપણે એડ કરી દીધું છે હવે આ શાક હલાવી અને આમાં હું અડધાથી પણ ઓછા ગ્લાસ જેટલું પાણી એડ કરું છું તમે નાનો જે કાચનો કપ હોય ચા પીવાનો એ મેઝરમેન્ટ રાખી શકો કે જેથી કરીને આઈડિયા આવે કે આપણું શાક નીચે બેસી પણ ન જાય અને કાચું પણ ન રહે આમાં હવે ચમચો એડ ન કરતા આવી રીતના જ હલાવી લેવાનું અને કૂકરને બંધ કરી દઈએ ફ્રેન્ડ્સ આમાં મેં જેમ કીધું એમ ફાસ્ટ ફ્લેમ પર એક વિસલ અને ધીમા ફ્લેમ પર આપણે બે વિસલ વગાડીશું કે જેથી કરીને શાક પાકી જાય આમાં જનરલી આપણે કીડા ટામેટા છે કે જેને પાકતા બહુ ઓછો ટાઈમ લાગે છે હવે તમે જોવો છો એ રીતના મેં અગીન એક પેનમાં તેલ મૂક્યું છે અને આ શાક મેં કૂકરમાંથી કાઢી લીધું છે હવે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે આ શાકને આ પેનમાં એડ કરી દઈશું તમે જોવો છો એમ રવૈયા કેળા અને ટામેટા ખૂબ સરસ રીતના પાકી ગયા છે અને આપણું શાક લૂકમાં તો ખૂબ જ ડિલિશિયસ લાગે છે તો ચલો આપણે આને સર્વ કરીએ સર્વ કરતી વખતે આપણે ઉપરથી ધાણાભાજી પણ એડ કરીશું ફ્રેન્ડ્સ આ શાકમાં ઓલરેડી બધા મસાલાઓ હોવાથી તમારે તમાલપત્ર લાલ સૂકું મરચું બીજું કાંઈ પણ એક્સ્ટ્રા એડ કરવાની જરૂર નથી તમે જુઓ છો એ રીતના ખૂબ સરસ એવું શાક બની ગયું છે અને પર્સનલી ફ્રેન્ડ્સ આ શાક ખૂબ જ સારું લાગે છે ટેસ્ટમાં તો એકવાર તમે શિયાળો છે ત્યારે જરૂરથી બનાવજો રોટલા સાથે પરોઠા સાથે અને ગરમા ગરમ રોટલી સાથે આ શાક ખૂબ જ સરસ લાગે છે અને એક નાનકડી એવી રિક્વેસ્ટ છે જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકનને જરૂરથી પ્રેસ કરજો થેન્ક યુ સો મચ ગાઈઝ ફોર વોચિંગ માય રેસીપી